अमदावाद में कोरोना केस घटता टूरिज्म वध्यू छे। नजीकना प्रवासन स्थलों की शॉर्ट ट्रिप्स वधी रही छे अने रिजोर्ट में वीकेंड बुकिंग में तीव्र वधारो थई रह्यो छे। वर्क फ्रॉम होम करनारा लांबा समय माटे रिसोर्ट के फार्म हाउस बुकिंग करावे छे। एप्रिल महीनाना बुकिंग कोरोनाना कारणे केन्सल थया हता, त्यारे हवे लांबा अंतरनी टूर टाळता लोकोमां नजीकना स्थळोनुं आकर्षण वध्युं छे। ગુજરાતીઓ વિશ્વ પ્રવાસી તરીકેની નામના ધરાવે છે, પરંતુ કોરોના મહામારીના કારણે ગુજરાતીઓ લગભગ 1.5 વર્ષથી ઘરમાં પુરાયેલા હતા। વચ્ચે થોડો સમય ટુરિઝમ ચાલ્યું હતું, પરંતુ એપ્રિલ મહિનાનો સમગ્ર જે ટુરિઝમ પીરિયડ હતો તે વ્યર્થ ગયો હતો। પરંતુ કોરોનાના કેસોમાં ઘટાડો થવાની સાથે જ ગુજરાતમાં જે શોર્ટ ડિસ્ટન્સ ટૂર છે તેમાં વધારો થઈ રહ્યો છે। આપણી સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટુરિઝમ કમિટીના ચેરમેન સંજીવ છાજે છે। સંજીવભાઈ, હાલમાં કઈ પ્રકારે ટુરિઝમમાં એક બાઉન્સ બેક જોવા મળ્યો છે? લોકો કયા સ્થળોએ જઈ રહ્યા છે? હું સૌથી પહેલા વી ટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું પરાગભાઈ, કે આપે આ ઇમ્પોર્ટન્ટ મુદ્દાને અહીંયા આપ આપની ટીવી મારફત લોકો સુધી પહોંચાડી રહ્યા છો। ચોક્કસપણે એપ્રિલ મહિનાની અંદર જે રીતે કોરોનાનો આખો કાળ હતો તેમાં કોઈ પણ પ્રવાસી ટ્રાવેલ કરતા નહોતા, ઓલમોસ્ટ ઇટ વોઝ અ ઝીરો। મે મહિનાની અંદર લોકોને બીક વધારે હતી, કોરોના ઓછું હતું પણ બીક વધારે હતી એટલે લોકો નીકળી નથી રહ્યા। પણ આ જૂન મહિને એવો છે અત્યારે કે લોકોને એવું લાગે છે કે ઇમ્યુનિટી બુસ્ટર માટે, એક ફ્રેશનેસ થવા માટે, જે માનસિક રીતે જે તણાવમાં જે લોકો, કેમ કે આપ જેમ જાણો છો તેમ એપ્રિલ મહિનામાં લગભગ ઘર ઘરની અંદર કોરોના હતું, તો એકબીજાને પણ બુસ્ટઅપ કરવા માટે અત્યારે લોકો ક્લબ હાઉસીસની અંદર, રિસોર્ટ્સની અંદર, ફાર્મ હાઉસીસની અંદર, રિલિજિયસ પ્લેસીસની અંદર, ગુજરાતમાં જ્યારે વન નાઇટ કે ટુ નાઇટ જ્યાં મોટરેબલ ડ્રાઈવ હોય છે ત્યાં આગળ એ લોકો પસંદ કરે છે। અને ખૂબ મોટી તાદાદની અંદર લોકો અત્યારે વર્કિંગ ડે હોય કે સેટરડે સન્ડે હોય એ લોકો નીકળી પડે છે। જે ટુરિઝમ જે રિલિજિયસ પ્લેસીસ છે ત્યાં પણ મંદિરોમાં દર્શનો ખુલી ગયા છે, તો મહત્વના જે યાત્રાધામો છે ગુજરાતમાં ત્યાં પ્રવાસીઓનો કેટલો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને રિસોર્ટમાં કેવા બુકિંગ છે? બંને જગ્યાએ ખૂબ મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે। આજે તમે રિલિજિયસ પ્લેસીસની વાત કરું તો એમાં બે પર્પસ સૌ થાય છે, એક દર્શન દર્શન થઈ જાય છે, અને જેમ આપ જુઓ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે સુધર્યું છે તો રિલિજિયસ પ્લેસીસની અંદર પણ જે ધર્મશાળાઓ એક જમાનામાં માટે કહેતા હતા એ રિસોર્ટથી હવે ઓછી નથી, એટલે લોકો દર્શન પણ પ્રિફર કરે છે, એમાં પણ એક શક્તિ મેળવે છે અને રિસોર્ટમાં રહીને પણ એક માનસિક શક્તિ, એટલે બંને રીતે એક રિલિજિયસ પ્લેસીસનું એક મહત્વ રહ્યું છે। અને જનરલ રિસોર્ટ્સની અંદર ફાર્મ હાઉસીસ છે, ક્લબ્સ છે, વીકેન્ડ હોમ્સ છે, વીકેન્ડ હોમ્સ સૌથી વધારે અત્યારે મોટા ચાલી રહ્યા છે, જેની અંદર રિયલ એસ્ટેટની અંદર પણ ભાવ પણ બહુ વધ્યા છે, લગભગ 25-30% ભાવ પણ વધ્યા છે। એટલે લોકોને જ્યાં આગળ ઘરથી બહાર નીકળવું છે અગત્યની વાત એ છે, પછી એ ફાર્મ હાઉસ હોય, રિસોર્ટ હોય, ક્લબ હોય, રિલિજિયસ પ્લેસીસ હોય કે ટુરિસ્ટ સેક્ટર હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ અત્યારે મોટી તાદાદની અંદર ચાલુ થઈ ગયું છે। આજે તમે નહીં માનો કે અમારે છેલ્લા 3 દિવસની અંદર લગભગ 25-30 ઇન્કવાયરી ખાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આવી છે। તો સંજીવભાઈ, જે પ્રકારે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વિકસ્યું છે ત્યારે જે લોકોએ ઓફિસ જવાનું છે તેઓ પણ કોઈ ક્લબ કે રિસોર્ટ કે ત્યાં બુકિંગ કરાવીને લોંગ સ્ટે કરતા હોય છે, એ પ્રકારની ગતિવિધિ ગુજરાતમાં કેવી છે? બહુ મોટા પાયે છે, કેમ કે જે લોકોને વર્ક ફ્રોમ હોમ કરવું છે, પર્ટિક્યુલરલી હું આઈટી સેક્ટરની વાત કરું જે છે, તો એ લોકોને કોમ્પ્યુટર ઉપર જ કામ કરવાનું હોય છે, તો ઘરની અંદર 4 જ રૂમ હોય, ફેમિલી મોટું હોય, ડિસ્ટર્બન્સ હોય, નાના છોકરા પણ રહેતા હોય, તો એ લોકો બહાર ફાર્મ હાઉસની અંદર, રિસોર્ટની અંદર જઈ રૂમ બુક કરી એ લોકોને કોઈ સુખ સુવિધાઓ રિસોર્ટની જોઈતી નથી। આ હું વાત કરું છું આપને કોરોના કાળ દરમિયાનની પણ વાત કરું છું અને અત્યારે પણ, એટલે એ લોકો રૂમમાં જઈ અને બહાર લોનમાં બેસી, કેમ કે એ લોકોને કોઈ એક્ટિવિટીથી એન્જોય નથી, કામ કરવાથી એન્જોય છે, એક નેચરથી એન્જોય કરવા માટે છે, તો એમાં તો લગભગ આખું નવું માર્કેટ ઉભું થયું છે, આ પહેલા કલ્ચર કોઈ દિવસ હતું નહીં। જે પ્રકારે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે તેના કારણે ગુજરાતીઓમાં એક પ્રકારે આત્મવિશ્વાસ બુલંદ બન્યો છે અને ફરી વખત ટુરિઝમ વેગવંતું બન્યું છે, જોકે હજુ પણ લાંબા અંતરની ટૂર લોકો ટાળી રહ્યા છે, પરંતુ જે શોર્ટ ડિસ્ટન્સ મોટરેબલ ડ્રાઈવ છે તેમાં ભરપૂર વધારો જોવા મળી રહ્યો છે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પરાગ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।